નમસ્કાર મિત્રો, પીઆર વરિયા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાના લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, આજના આપણા સન્ડે કોમેન્ટ બોક્સના 9મા એપિસોડમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું કે જ્યાં તમે પૂછેલા સવાલના જવાબ આપવાની મારી રીતે કોશિશ કરીશ કે તમે પછી જે યુટ્યુબના વિડીયો પર સવાલ પૂછેલા હતા, ઇન્સ્ટાગ્રામ પર હતા કે ટ્વિટર ઉપર હતા, ઘણી બધી જગ્યાએ તમે ઘણા બધા સવાલ પૂછેલા હતા. અને મિત્રો, એક વસ્તુ કહી દઉં છું, આજના વિડીયોની અંદર તમે જે સવાલ પૂછેલા હતા એ અત્યાર સુધીના સન્ડે કોમેન્ટ બોક્સના જે 8 એપિસોડ થયા એમાંથી સૌથી બેસ્ટ સવાલ આજના વિડીયોની અંદર આવેલા છે. તો ચાલો જોઈએ આજના સવાલ કેવા છે અને જવાબ કેવા મળે છે તેની માહિતી આજના વિડીયોમાં શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, ચૌધરી હાર્દિક લખે છે કે સરકારને 6-8માં ભરતી કરવાનો ઈરાદો છે કે નહીં, શું લાગે? તો એક જ વસ્તુ છે, જો ભરતી કરવાનો ઈરાદો ન જ હોત તો એ જાહેરાત આપત જ નહીં. મતલબ થોડીક પ્રોબ્લેમ થઈ છે અત્યારે, પણ એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, ડોન્ટ વરી, ચિંતા નહીં કરો, ભરતી પ્રોસેસ પૂરી થઈ જવાની જ છે. ત્યારબાદ પ્રજાપતિ ભાવિક લખે છે કે તમારી માહિતી ખૂબ જ સારી હોય છે, પરંતુ એમાં પરફેક્શન લાવો તો સારું. તમારા સજેશન બદલ તમારો આભાર પ્રજાપતિ ભાવિકભાઈ. હા, એક વાત છે કે પરફેક્શન નથી હોતું, કદાચ છે આવશે એવી રીતના વાત કરું છું, એના કારણે પરફેક્શન નથી હોતું. પણ તમે ખુદ જો, પરફેક્શન માહિતી કોઈ પાસે હોતી નથી. પરફેક્શન માહિતી ક્યારે મળે છે કે જ્યારે માહિતી મળે છે, આવે છે ત્યારે જ માહિતી મળતી હોય છે પરફેક્શન માહિતી. એટલા માટે એક્ઝેક્ટ પરફેક્ટ તો માહિતી ત્યારે જ આપી શકે જ્યારે માહિતી આવતી હોય છે. હું જે માહિતી તમને આપું છું એ મને ન્યૂઝ મળતા હોય છે, એના આધારે તમને માહિતી આપતો છું, જેના કારણે છે તમે થોડા ઘણા એ ન્યૂઝથી પરિચિત થાઓ, તમને ન્યૂઝ મળે, એટલા માટે હું પ્રયત્ન કરતો હોઉં છું. છતાં પણ તમારા સજેશન માટે આભાર, ટ્રાય કરીશ પરફેક્શન લાવવાની, જેટલી પરફેક્શન લવાશે એટલી પરફેક્શન જરૂરથી લાવીશ. ત્યારબાદ કિશન પટેલ લખે છે કે સર, મારું બહુ જ બેડ લક છે, ટેટ 2માં 0.60 માટે રહી ગયો. ટાટની એક્ઝામ લેવાય એમાં 137 માર્ક થતા હતા પણ રદ થઈ ગઈ, શું કરું? ટેટની ભરતી ક્યારે આવશે હવે? તો એક વસ્તુ છે, બેડ લક આમાં ન કહેવાય. 0.60% એટલે તમારો વારો હજી વેટિંગમાં આવવાની શક્યતા છે. વેટિંગ આવવા દો ત્યારે ખબર પડશે, હજી બેડ લક ન કહી શકાય. હા, એક વાત છે કે ટાટની એક્ઝામમાં ઘણા ખરા લોકોને સારા માર્ક્સ ગઈ હતી પણ એક્ઝામ રદ થઈ છે, એટલે ઘણા ખરા લોકોને તકલીફ થઈ છે. જોઈએ હવે શું થાય છે. અને બીજું તો કે ટેટની ભરતી ક્યારે આવશે હવે? હવે તો ક્યારે ટેટની ભરતી આવે એના તો ન્યૂઝ અત્યારે નથી. જેવા ન્યૂઝ કોઈ આવશે તો તમને જરૂરથી માહિતી આપી દઈશ. પણ એક વસ્તુ છે, એ બેડ લક ન ગણાય, કેમ કે હજી ભરતી પ્રક્રિયા પૂરી થઈ નથી. એક્ઝેક્ટ ભરતી પ્રક્રિયા પૂરી થઈ જાય પછી જ તમારો વારો જો ન આવે તો જ તમે તમારી જાતને બેડ લક માનજો. બાકી 0.60% તમારો વારો આરામથી આવી જશે. ત્યારબાદ કિરણ પટેલ લખે છે કે શું થશે વિદ્યાસહાયક ભરતીનું, હાજર કરશે કે ચૂંટણી પછી? કંઈક પરફેક્ટ ન્યૂઝ આપો ને તો પ્રાઇવેટ જોબ એપ્લાય થાય. તો આ જે મિત્રો છે, પ્રાઇવેટ જોબ જે કરતા હોય છે છોડી દે છે, એ લોકો માટે એક વાત કહી દઉં છું. મિત્રો, આ સિચ્યુએશનમાં હું પણ ફસાયેલો હતો જ તે. જ્યારે મારો વારો આવ્યો હતો ત્યારે 3 મહિનાનો સમય લાગેલો હતો અને એ સમય બરાબર એવો હતો કે સ્કૂલ પૂરી થવાનો, વર્ષ પૂરું થવાનો સમય હતો, નવું વર્ષ શરૂ થવાનો સમય હતો. તો મારી સ્કૂલવાળા બી મને એવું કહેતા કરતા હતા કે તમારો વારો આવશે કે નહીં, જવું છે કે શું છે, ત્યારે એક જ વાત કરેલી હતી કે મારો જ્યારે વારો આવશે ત્યારે હું નીકળી જઈશ, ત્યાં સુધી મને અહીં હાજર રહેવા દો, ત્યાં સુધી મને અહીં રહેવા દો. તો તમે પણ છે એ જે જગ્યાએ નોકરી કરતા હોવ છો એ જગ્યાએ નોકરી ચાલુ રાખો તમારી, એને એકલી જ વાત કરો કે ભરતી પ્રક્રિયામાં વિલંબ થયો છે કોઈ કારણથી, એ કારણ પૂરું થશે, વારો આવશે તો હું જરૂર થઈ જઈશ, નહીં વારો આવે તો મારી નોકરી અત્યારે ચાલુ છે, અહીંયા હું ચાલુ રાખીશ. એટલે જોબ જે તમારી પ્રાઇવેટમાં કરો છો એ જોબ ચાલુ રાખો. અને હાજર તો છે ચૂંટણી પહેલાં લગભગ કરી જ દેવાના છે, લગભગ કહું છું, હજી પણ હજી ફાઇનલ નથી. પછી કહેતા નહીં કે સાહેબ તો હું ફાઇનલ નથી કહેતા, હા એક્ઝેક્ટ ફાઇનલ ન્યૂઝ નથી એટલા માટે તમને ફાઇનલ નથી કહી શકતો, પણ ઇલેક્શન પહેલાં જે શક્યતાઓ છે 99% એ શક્યતા પ્રમાણે તમને હાજર કરી દેશે. ત્યારબાદ નેહા પટેલ લખે છે કે સર, તલાટીની એક્ઝામ ક્યારે લેવાશે? તલાટીની એક્ઝામ વિશે હજી સુધી કોઈ ન્યૂઝ આવ્યા નથી, જેવા ન્યૂઝ આવશે તમને તરત માહિતી આપી દઈશ. ત્યારબાદ ભરત ઠાકોર લખે છે કે ટાટ 2 કેમિસ્ટ્રીમાં 124 માર્ક્સ છે અને મેરિટ 62% થાય છે, શું ચાન્સ લાગશે ખરો મારો? તો એક વાત છે, ટાટ 2 વાળા માટે જે ઉચ્ચતર મતલબ માધ્યમિક શાળા માટે જે શિક્ષકની ભરતી પ્રક્રિયા હતી, તો એ માટે એક અલગથી વિડીયો બનાવવાનો છું કે કયા માર્ક્સ સુધીના એટલે કે કેટલા ટકા સુધીના લોકોને ગઈ ભરતીમાં વારો આવેલો હતો, જેના આધારે તમને ખ્યાલ આવશે કે આ ભરતીની અંદર તમારો કેટલા માર્ક્સ હશે, કેટલા ટકા હશે, કેટલું મેરિટ હશે, તો તમારો વારો આવવાની શક્યતા છે. એ તમને અલગથી એક વિડીયો આપી દઈશ, ત્યારે એક વખત શાંતિથી એ જોઈ લેજો. ત્યારબાદ ધરમ પારડીવાલા લખે છે કે ધોરણ 9-10માં નોકરી ચાલુ હોય અને 6-8માં આપણી જોબ લાગતી હોય તો શું જિલ્લા પસંદગી પહેલાં 9-10ની જોબમાંથી રાજીનામું આપી દેવું પડે કે પછી વગર રાજીનામે પ્રોસેસ થઈ શકે? તો સિંગલ સીધી સિમ્પલ વાત છે મિત્ર, કે તમે જે નોકરી કરો છો 9-10ની અંદર, તો 9-10માંથી શા માટે તમે 6-8માં જાઓ છો? 9-10નું એક રીતે સારું છે, તમારો પગાર થોડોક હાઈ હશે, 6-8માં પગાર ઓછો રહેશે. આ કદાચ તમારા નજીકના જિલ્લામાં મળતું હોય તો કદાચ તમે જઈ શકો છો, એમાં નાની,
પણ એ ન કરવું જોઈએ અમારી સલાહ છે. છતાં પણ તમારો સવાલ છે તો શું 9-10 ની જોબમાંથી રાજીનામું આપવું દેવું પડે? હા, તમે એક જોબમાંથી બીજી જોબમાં જતા હો તો તમે જે ચાલુ જોબ કરતા હો છો એમાંથી રાજીનામું આપવું જ પડે છે, પછી જ તમે છે એ બીજી જોબ સ્વીકારી શકો છો, બીજી જોબ ચાલુ કરી શકો છો. કેમ કે બંને જોબ એક સાથે થઈ શકે નહીં, એટલે ફરજિયાત તમારે રાજીનામું આપવું પડે છે. પણ હજી સલાહ આપું છું 6-8 કરતાં 9-10 સારું છે. જ્યાં જોબ તમે કરો છો એ જોબ ચાલુ જ રાખો, 6-8 જવાની કોશિશ ન કરો. ત્યારબાદ જગદીશ ચૌધરી લખે છે કે સ્કૂલ પસંદગીમાં મેરિટ પ્રમાણે નંબર આવે કે જે જોવે એ સ્કૂલ મળે એને સ્થળ પસંદગી માટે ક્યારે બોલાવશે? તો એક જ વાત છે, સ્કૂલ પસંદગી તમે જ્યારે જિલ્લા પસંદગી કરવા માટે ગયા હતા જગદીશભાઈ, તો તમને તમારી રીતે જિલ્લો આપી દીધો તો ચાલો તમે સુરત લઈ જાઓ, તમે અમદાવાદ લઈ જાઓ, તમે વડોદરા લઈ લો, ના એ રીતે નહોતું ને. અહીંયા લિસ્ટ પ્રમાણે તમારો વારો આવ્યો હતો, મેરિટ પ્રમાણે તમારો મેરિટમાં જ્યાં નંબર હતો એ નંબરે જેટલા જિલ્લા ખાલી હતા એ પ્રમાણે તમે એક જિલ્લો પસંદ કરેલો હતો. બસ સેમ પ્રોસેસ તમારી સ્થળ પસંદગીની જોઈએ છે. તમે જે જિલ્લો પસંદ કરેલો છે, જિલ્લામાં તમે જ્યારે જશો એ સ્થળે, જે સ્થળ પસંદ કરેલું એટલે કે જે સ્થળ પસંદ કરવા માટેનું હશે એ સ્થળે તમે જ્યારે હાજર થશો ત્યારે તમને ત્યાં પણ છે એક પ્રકારનું લિસ્ટ આપેલું હશે. એમાંથી તમારે છે એક જિલ્લો, એક મતલબ કે એક સ્થળ પસંદ કરવાનું હોય છે. તમે જાતે છે તમારી મેળે તમે સ્થળ પસંદ કરી શકતા નથી, આ યાદ રાખજો મિત્રો. અને બીજો વાત છે તો કે સ્થળ પસંદગી માટે ક્યારે બોલાવશે, તો એનો એક્ઝેક્ટ ન્યૂઝ નથી. મેં તમને લાસ્ટ વિડીયોમાં કીધું છે કે આજે બદલી કેમ્પ બાકી હતા એ પૂરા થવાની શક્યતા 30 તારીખે છે, પૂરું થઈ જશે 30 તારીખે. એના પછી કદાચ ન્યૂઝ આવવાની શક્યતા રહેલી છે, ત્યાં સુધી રાહ જોવો, હવે પછી જ ખબર પડે છે. જે કંઈ પણ વિગત છે આગળની એ ત્યારે જ માહિતી મળશે. ત્યારબાદ સતીશ આહિર લખે છે કે ઇલેક્શનના કારણે વેઇટિંગ લિસ્ટ બહાર પડશે કે નહીં, કારણ કે ભરતી તો પહેલાં પૂરી કરી દેશે પણ વેઇટિંગનું શું? હા, આ વેઇટિંગવાળા જે મિત્રો છે એના માટે બી કહી દઉં છું, એ વેઇટિંગ માટે છે 99% છે એ ઇલેક્શન પછી જ વેઇટિંગ આવવાની શક્યતા છે, વેઇટિંગ ઇલેક્શન પહેલાં આવશે નહીં. કેમ કે ઇલેક્શન પહેલાં તો આજે કાંઈ પણ ભરતીની પ્રોસેસથી એ પૂરી થશે ત્યાં તો ઇલેક્શનનું જાહેરનામું બહાર પડી જશે ને ઇલેક્શનની તારીખનું ચૂંટણી આચારસંહિતા બધું લાગી જશે, એના કારણે છે એ વેઇટિંગ કદાચ નહીં પણ આવે, એટલે ઇલેક્શન પછી જ વેઇટિંગ આવવાની શક્યતા છે. હવે જોઈએ શું થાય છે, એક્ઝેક્ટ માહિતી તો સમય જ આગળના સમયમાં જ આપણને ખબર પડે, ત્યાં સુધી આપણને ખબર પડી શકે નહીં. ત્યારબાદ છે બ્રિજેશ પટેલ લખે છે કે સર ટાટ 1 9 ઇંગ્લિશ વિષયમાં સબ્જેક્ટ એટલે કે સિલેબસ આ વખતે કયો છે? તો તમે જે લાસ્ટ એક્ઝામ આપી હતી ટાટ એક્ઝામની એટલે કે જે રદ થઈ હતી એ સમયે જે તમારો કોર્સ હતો એ જ કોર્સ આ વખતેની પરીક્ષામાં પણ એનો એ જ કોર્સ છે, એમાં કોઈ બદલાયેલું નથી, એ યાદ રાખજો. ત્યારબાદ વસાવો સંતોષ લખે છે કે સર વોટ્સએપ નહીં તો ટેલિગ્રામ ગ્રુપ બનાવો ને. આ ભાઈ છે એ મને કોમેન્ટ કરેલું હતું કે વોટ્સએપ ગ્રુપ કોઈ તમારું કોઈ તો લિંક મને આપો, પણ એક વાત કહી દઉં છું મિત્રો, હું કોઈ એવો વોટ્સએપ ગ્રુપ ચલાવતો નથી, મારી પાસે એવો કોઈ વોટ્સએપ ગ્રુપ છે નહીં. હા, એક ટેલિગ્રામનું ગ્રુપ જરૂર છે, એને તમને લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એ લિંક ઉપરથી તમે છે એ ટેલિગ્રામનો મારી જે ચેનલ છે એમાં તમે જોઈન થઈ જશો. એમાં પણ તમને છે સમય સમય છે અમુક ન્યૂઝ આપતો રહેશો, જેના વિડીયો નથી બનાવી શકતો એ ન્યૂઝ તમને છે ટેલિગ્રામમાં હું આપતો રહું છું. તો ટેલિગ્રામની ચેનલ છે એની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે છે એ ચેનલમાં જોડાઈ જાઓ અને બીજા મિત્રોને પણ છે ચેનલમાં જોડાવો. ત્યારબાદ નજીફા કાટકડી, જો નામમાં ભૂલ હોય તો સોરી માફ કરજો, નામ આવું યાદ રહી ગયું એટલે રહી ગયું છે. નજીફા કાટકડી લખે છે કે આશ્રમ સ્કૂલ વિદ્યાસહાયક અને જિલ્લા શિક્ષણ વિદ્યાસહાયક નોકરીમાં શું તફાવત હોય છે? તો એક જ બેઝિક તફાવત છે કે આશ્રમ જે સ્કૂલ હોય છે, આશ્રમ શાળા જેને આપણે કહીએ છીએ, તો આશ્રમ શાળાની અંદર છે તમારે એ શાળાની અંદર જ રહીને છે ભણવાનું મતલબ હોય છે, તમારે તમારે બીજી જગ્યાએ નથી રહેવાનું હોતું, તમારી એની જ સ્કૂલમાં છે તમને રહેવા માટે જગ્યા આપતા હોય છે, ત્યાં જ તમારે રહેવાનું હોય છે આખો દિવસ જે કંઈ પણ 24 કલાક, અને એનો જે પગાર આવતો હોય છે ટ્રસ્ટથી સ્કૂલ ચાલતી હોય છે એક રીતે, એટલે એટલો ફરક છે. જિલ્લા શિક્ષણ વિદ્યાસહાયકની નોકરી તો કે એ તમે કોઈ તમારી રીતે વિસ્તારમાં જઈને છે એટલે કે તમારી સ્કૂલ હોય છે ત્યાં નોકરી કરો અને પાછા રિટર્ન તમે તમારા ઘરે આવી જાઓ, આ એક ફરક હોય છે, બીજો કોઈ ફરક હોતો નથી. નોકરી સેમ હોય છે, ખાલી આશ્રમ શાળામાં તમારે ત્યાં જ રહેવું પડે છે, અને બીજી જે જિલ્લા શિક્ષણની અથવા તો નગર પ્રાથમિક શિક્ષણની કોઈ પણની હોય છે તો એમાં તમે છે તમારા પોતાના ઘરે રહીને છે અપડાઉન કરીને કે કંઈ પણ કરીને છે એ જઈ શકો છો, એટલો ફરક રહેલો છે. ત્યારબાદ ગૌતમ ધારમુ, નામમાં કદાચ ભૂલ હોય તો માફ કરજો, ગૌતમ ધારમુ લખે છે કે સર આપણે હાલ ગવર્મેન્ટ જોબ ના કરતા હોય ને CCC કરવું હોય તો ક્યાંથી કરવું અને શું પ્રોસેસ હોય? તો આજે CCC કરવાવાળા દરેક મિત્રોને એક વિનંતી કરી દઉં છું, તમે જ્યાં સુધી ગવર્મેન્ટ જોબમાં નથી લાગતા ત્યાં સુધી CCC મહેરબાની કરી નહીં કરતા, કેમ કે મેં કરેલું હતું અને એ CCC ગવર્મેન્ટમાં જોબ લાગ્યા પછી એ CCC કોઈ મતલબનું રહ્યું નહોતું, મારે ફરીવાર CCCની એક્ઝામ આપવી પડી અને પાસ થઈને છે એ સર્ટિફિકેટ મારે જમા કરવું પડ્યું હતું. તો
ગવર્મેન્ટ જોબમાં લાગો પછી જે ટ્રિપલ સી આપો છો એ જ લગભગ માન્ય રહે છે 99%, એટલા માટે બને ત્યાં સુધી છે તમે જોબ ન કરતા હો તો ટ્રિપલ સી નહીં કરતા. ઘણી બધી એવી જાહેરાતો મૂકે છે કુમલક કોમ્પિટિટિવ ક્લાસીસ વાળા કે સરકારી ભરતીમાં માન્ય કારણ તે, એવું કાંઈ માન્ય રહેતું નથી. ટ્રિપલ સી તમારે છે એ જોબ લાગ્યા પછી તમે કરી નાખો, 6 મહિના કે 2 વર્ષના કે 1 વર્ષના સમયગાળામાં તમારે પૂરું કરવાનું હોય છે, એ આરામથી પૂરું થઈ જાય છે. એટલે જોબમાં લાગ્યા પછી તમે છે એ ટ્રિપલ સી કમ્પ્લીટ કરજો ત્યાં સુધી નહીં કરતા. ત્યારબાદ ઓમકાર ધ્રાંગા લખે છે કે સર, ટાટ 2014 પાસ ઉમેદવાર હવે નવી ભરતીમાં વારો આવી શકે? આ પ્રશ્ન પણ ઘણા બધાના મનમાં મૂંઝવે છે કે 2014માં જે લોકોએ ટાટ પાસ કરેલી હતી તો એ લોકોનો વારો જે 2019માં કદાચ જો ભરતી આવે તો એ માર્કશીટ વેલિડ ગણાશે કે નહીં? તો આ લોકો માટે કહી દઉં છું, 2014માં જે માર્કશીટ લેવાઈ હતી એટલે કે પરીક્ષાની રિઝલ્ટ આવેલું હતું એની માર્કશીટની વેલિડિટી છે 2019માં પૂરી થશે જુલાઈ આસપાસના સમયમાં. તો જુલાઈ પછી જો એ પરીક્ષા આવી એટલે કે ભરતી આવી તો કોઈ મતલબ રહેશે નહીં એનો. અને એટલા માટે આ જે પરીક્ષા લેવાય છે, જે કોઈ પણ મિત્રો ટાટની એક્ઝામ આપી રહ્યા છે હાલમાં, તો એ મિત્રોને એટલી વિનંતી કરી દઉં છું કે એ સારામાં સારા માર્ક્સે પાસ થઈ જજો, કેમકે તમારો વારો લાગવાની શક્યતા સૌથી વધારે વધી જશે. કેમકે 2014 વાળા ઓટોમેટિક નાબૂદ થઈ જશે આ ભરતીની અંદર, કદાચ ભરતી આવશે પછી તો આ ભરતીમાં છે એટલે કે આ પરીક્ષાની અંદર છે તમે સારામાં સારા માર્ક્સે છે પાસ થઈ જાઓ તો તમારો વારો લાગવાની શક્યતા રહેલી છે. 2014 વાળા છે એની 5 વર્ષે છે એ વેલિડિટી પૂરી થઈ જશે એટલે એની માર્કશીટ કામ આવશે નહીં. ત્યારબાદ છેલ્લો સવાલ છે, વસાવા રજની જ લખે છે કે સ્થળ પસંદગીની પ્રોસેસ જણાવશો તેમજ ત્યાં શું ડોક્યુમેન્ટ્સ જોશે એ પણ જણાવશો. તો સ્થળ પસંદગી માટે અગાઉ મેં તમને વાત કરી હતી એ મુજબ તમારે જેમ જિલ્લા પસંદગી કરેલ છે એ પ્રમાણે ત્યાં જિલ્લામાં જઈને તમારે સ્થળ પસંદગી કરવાનું છે, બીજું કોઈ પ્રોસેસમાં ફરક હોતો નથી. અને ડોક્યુમેન્ટ તો કે ડોક્યુમેન્ટ તમે જે કંઈ પણ અત્યાર સુધી ભણેલા છો તમામ ડોક્યુમેન્ટ લેતા જજો, પછી 10-12થી લઈને તમે જ્યાં સુધી ભણેલા છો એ તમામ ડોક્યુમેન્ટ તમે ત્યાં લઈને હાજર થઈ જજો. તમારા ડોક્યુમેન્ટ છે ચેકિંગ થઈ જશે, કદાચ એ લોકો ડોક્યુમેન્ટ જમા પણ કરી લે છે અને નોકરીમાં લાગ્યા પછી તમને પાછા આપી દે છે. આવું મેં સાંભળ્યું છે, પછી ખબર નહીં શું હોય છે પણ આ એટલું વસ્તુ જોતી હોય છે. મતલબ તમે 10 થી 10-12 તો નથી માંગતા, ચેકિંગ નથી કરતા, પણ લઈ જવા સાથે સારા 10 થી લઈને તમે જ્યાં સુધી અભ્યાસ કરેલો છે તમામ ડોક્યુમેન્ટ છે તમે લઈને જજો. બસ મિત્રો, આ જ સવાલ હતા આપણા આજના આ વિડીયોની અંદર. આશા રાખું છું કે તમારા તમામ સવાલના જવાબ મળી ગયા છે અને કોઈનો સવાલ બાકી રહી ગયો હોય તો સોરી, કેમકે દરેક વખતે કહું છું વિડીયો વધી જાય છે અને કારણે બધાનો સવાલ નથી લઈ શકતો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, બીજા મિત્રો સુધી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો અને આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો, ધન્યવાદ.